હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજના આ વિડીયોની અંદર આપણે જાણીશું કે ગુજરાતે જે એમબીબીએસ અને બીડીએસનો સૌથી લાસ્ટ રાઉન્ડ એટલે કે સ્ટે વેકેન્સી રાઉન્ડ વિશેની ગુજરાત મેડિકલ કાઉન્સિલિંગ દ્વારા તેની ચોઇસ ફિલિંગની ડેટ તારીખો આપી દેવામાં આવી છે. સાથે સાથે જે પણ ગાઈડલાઇન્સ છે એ પણ શેર કરવામાં આવી છે. સાથે સાથે કયા વિદ્યાર્થીઓ ચોથા રાઉન્ડની અંદર ભાગ લઈ શકશે તેના વિશે સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર હું શેર કરીશ. આપને કોઈ પણ મૂંઝવણ હોય તો આપણને કમેન્ટ કરી શકો છો, તો હું એને ચોક્કસપણે રિપ્લાય કરીશ. સાથે સાથે આપને વધુ જ પ્રોબ્લેમ હોય તો આપ મારા ઇન્સ્ટાગ્રામની અંદર અથવા તો ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકો છો અને મેસેજ કરી શકો છો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો સૌથી પ્રથમ આ ગુજરાત મેડિકલ કાઉન્સિલિંગનો જે સૌથી લાસ્ટ રાઉન્ડ છે એમબીબીએસ અને બીડીએસ માટેનો, એ સ્ટે વેકેન્સી રાઉન્ડ તરીકે ઓળખાતો હોય છે. તો આ રાઉન્ડની અંદર શું કરવાનું રહેશે? તો આ રાઉન્ડની અંદર કયા વિદ્યાર્થીઓ સૌથી પ્રથમ આની જે ગાઈડલાઇન્સ છે આપણે ટોટલી સમજી લઈએ, કયા કયા પોઈન્ટ્સ કવર કરીશું. તો સૌથી પ્રથમ ફોર્થ ઓનલાઈન સ્ટે વેકેન્સી રાઉન્ડ પિન પરચેસ, એટલે કયા વિદ્યાર્થીઓને પિન પરચેસ કરવાનો રહેશે ચોથા રાઉન્ડ માટે. જો ચોથા રાઉન્ડની અંદર ભાગ લેવા માંગે છે, પિન પરચેસ કર્યા બાદ કયા વિદ્યાર્થીને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. એમબીબીએસ અને બીડીએસની અંદર જો વિદ્યાર્થીઓ એડમિશન લેવા માંગતા હોય સીટ સ્ટે વેકેન્સી રાઉન્ડની અંદર, ત્યારબાદ ચોથા ઓનલાઈન સ્ટે વેકેન્સી રાઉન્ડ માટે નવા રજીસ્ટ્રેશન માટે અગત્યની ખાસ સૂચનાઓ આપવામાં આવેલી છે. અને આ રાઉન્ડ માત્ર એમબીબીએસ અને બીડીએસ કોર્સ માટે લાગુ પડતો હોય છે. તો હવે થોડી ઘણી જે ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન છે એને આપણે આરામથી સમજી લઈએ. તો ઇન્સ્ટ્રક્શન શું છે? તો સૌથી પ્રથમ ઇન્સ્ટ્રક્શન છે કે ઇટ ઇઝ એડવાઇઝેબલ ટુ ડુ ઓનલાઈન પિન પરચેસ. ઇટ ઇઝ એડવાઇઝેબલ ટુ ડુ ઓનલાઈન પરચેસ યુઝિંગ ઇન્ટરનેટ વિથ ગુડ સ્પીડ, એટલે કે જ્યારે પણ તમે ઓનલાઈન પિન કરી દો છો ત્યારે આપણે સારા નેટવર્કવાળું જે છે એ નેટવર્ક યુઝ કરવાનું છે, જેથી પિન ખરીદતી વખતે કોઈ પણ ટ્રાન્ઝેક્શનની અંદર પ્રોબ્લેમ નહીં આવે. ત્યારબાદ આપણે આ વિડીયોની અંદર જોઈશું કે એડવર્ટાઇઝ ફોર મેન્ટ ફોર ઓનલાઈન રજીસ્ટ્રેશન માટેની કઈ કઈ ઓનલાઈન રજીસ્ટ્રેશન માટેની કઈ કઈ તારીખો છે તે આપણે ધ્યાનમાં લઈશું. ત્યારબાદ ઓનલાઈન રજીસ્ટ્રેશન અને ઓનલાઈન જે તમારું પિન પરચેસ છે કઈ રીતે કરવાનું તેના વિશે માહિતી મેળવીશું. ત્યારબાદ કઈ કઈ ઓનલાઈન એપ્લિકેશન અને રજીસ્ટ્રેશન માટે સૂચનાઓ છે તેનો ફોલો કરવાનું. ત્યારબાદ ઓનલાઈન રજીસ્ટ્રેશન માટેની પ્રક્રિયા શું છે. અને ત્યારબાદ ચોથા ઓનલાઈન સ્ટે વેકેન્સી રાઉન્ડમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન અંગેની સૂચનાઓ વિશે સંપૂર્ણપણે માહિતી મેળવીશું. તો હવે જે આ ડિટેલ્સ છે એને હું થોડીક ઝૂમ આઉટ કરી લઉં છું જેથી આપના માટે ઇઝી રહેશે વાંચવા માટે. તો સમજીએ હવે બધી ડિટેલ્સ. તો સૌથી પ્રથમ પોઈન્ટ શું છે? સૌથી પ્રથમ પોઈન્ટ શું છે કે જે ઉમેદવારને રાઉન્ડ ત્રણ એટલે કે જે ઉમેદવારને રાઉન્ડ ત્રણની અંદર એમબીબીએસ કે બીડીએસની સીટ અલોટમેન્ટ કરવામાં આવી હતી રાઉન્ડ વન ટુ કે ત્રણની સુધીમાં જે વિદ્યાર્થીને એમબીબીએસ કે બીડીએસની સીટ એલોટ કરવામાં આવેલી હતી અને ત્યારબાદ તેઓ દ્વારા એમબીબીએસ કે બીડીએસ કોર્સની નિયર ટ્યુશન ફી ભરી અને હેલ્થ સેન્ટર ખાતે અસલ પ્રમાણપત્રો જમા કરાવી પોતાનો એડમિશન ઓર્ડર મેળવી પ્રવેશ કન્ફર્મ કરવામાં આવી ગયો છે, તેઓને હવે પછીના ઓલ ઇન્ડિયા કોટા કે સ્ટેટ કોટાના કાઉન્સિલિંગના એમબીબીએસ બીડીએસ બીએએમએસ કે બીએચએમએસના કોઈ પણ રાઉન્ડમાં ભાગ લેવા દેવામાં આવશે નહીં. એટલે ટૂંકમાં એવું કહે છે કે જે વિદ્યાર્થીઓ રાઉન્ડ વન ટુ અને થ્રીની અંદર એમબીબીએસ કે બીડીએસની સીટ મળી છે તો હવે પછીના કોઈ પણ રાઉન્ડની અંદર એ વિદ્યાર્થીઓને ભાગ લેવા દેવામાં આવશે નહીં અને તેઓના પ્રવેશ કોઈ પણ સંજોગોમાં રદ કરી આપવામાં આવશે નહીં. એટલે કે જો એ વિદ્યાર્થીઓ હવે ઈચ્છે છે કે મારે એમબીબીએસની અંદર સીટ મળેલી કે બીડીએસની અંદર સીટ મળેલી કેન્સલ કરાવવા માંગુ છું તો કોઈ પણ સંજોગોમાં રદ કરી શકશે નહીં, તથા તેઓ ચોથા ઓનલાઈન સ્ટે વેકેન્સી રાઉન્ડમાં પણ નવું રજીસ્ટ્રેશન પણ કરાવી શકશે નહીં. રજીસ્ટ્રેશન શું કરાવે, લોકો ભાગ જ નહીં લઈ શકે. ત્યારબાદ બીજો પોઈન્ટ સમજીએ કે જે ઉમેદવારને રાઉન્ડ ત્રણમાં એમબીબીએસ કે બીડીએસની સીટ ફાળવવામાં આવી હતી અને જેઓએ પોતાનો પ્રવેશ કન્ફર્મ નહોતો કર્યો, પ્રવેશ કન્ફર્મ કરવો એટલે કે ટ્યુશન ફી ભરવી અને પોતાના ડોક્યુમેન્ટ્સ હેલ્પ સેન્ટર ખાતે જમા કરાવવા, એ નહોતું કર્યું અને એડમિશન ઓર્ડર પણ નહોતો મેળવ્યો રાઉન્ડ થ્રી સુધીમાં, અને જેઓને રિફંડેબલ સિક્યોરિટી ડિપોઝિટ ફોરફિટ થયેલી છે, એટલે કે જે વિદ્યાર્થીઓ રાઉન્ડ ત્રણ સુધી જે એડમિશન મળ્યું હતું અને એ વિદ્યાર્થીઓ એડમિશન કન્ફર્મ નહોતું કર્યું તો એ વિદ્યાર્થીને સિક્યોરિટી ડિપોઝિટ હતી 10,000 રૂપિયા, એ હવે ગવર્મેન્ટ દ્વારા લઈ લેવામાં આવી છે અને પરત કરવામાં આવશે નહીં. સાથે સાથે એ વિદ્યાર્થીઓને મેરિટમાંથી બહાર નીકળ્યા છે, તેઓ ચોથા ઓનલાઈન સ્ટે વેકેન્સી રાઉન્ડના એમબીબીએસ કે બીડીએસના કાઉન્સિલિંગમાં ભાગ લેવા લાયક રહેશે નહીં. એટલે કે એ વિદ્યાર્થીઓ હવે એમબીબીએસનો જે ચોથો રાઉન્ડ છે એની અંદર ભાગ પણ લઈ શકશે નહીં, એટલે કે ચોથા ઓનલાઈન સ્ટે વેકેન્સી રાઉન્ડમાં નવું રજીસ્ટ્રેશન પણ કરાવી શકશે નહીં. ત્યારબાદ ત્રીજો પોઈન્ટ આરામથી સમજીએ કે જે ઉમેદવારને રાઉન્ડ વન અથવા રાઉન્ડ ટુ અથવા રાઉન્ડ થ્રીમાં 11,000 ચૂકવીને ઓનલાઈન પિન ખરીદ્યો હતો પરંતુ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું ન હતું અને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવેલ છે પણ હેલ્પ સેન્ટર ખાતે અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરાવવાની પ્રમાણપત્રોની નકલ જમા કરાવેલી નથી
તેઓ ફરીથી ઓનલાઈન પિન ખરીદવાની જરૂર નથી કે તેઓ માત્ર ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યા બાદ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહેશે અને હેલ્પલાઇન ખાતે અરજી ચકાસણી તેમજ પ્રમાણપત્રોની નકલ જમા કરાવવાની જરૂર રહેશે નહીં. એટલે કે એવા વિદ્યાર્થીઓ કે જેમણે અડધી પ્રોસેસ કરી હતી, પોતાની ડિટેલ્સ આપી દીધી હતી, હેલ્પલાઇન ખાતે ડોક્યુમેન્ટ નહોતા જમા કરાવ્યા અને પિન લઈ લીધો હતો, એકાદ પ્રોસેસ કરી હતી અને પછી આગળની પ્રોસેસ નહોતી કરી, તો એવા વિદ્યાર્થીઓ પિન નવો લેવાની જરૂર નથી. એ લોકોની જેટલી ડિટેલ્સ બાકી હતી એ ડિટેલ્સ કમ્પ્લીટ કરીને એ વિદ્યાર્થીઓ ચોથા વેકેન્સી રાઉન્ડની અંદર ભાગ લઈ શકે છે. ત્યારબાદ જે ઉમેદવારને રાઉન્ડ 1 અથવા રાઉન્ડ 2 અથવા રાઉન્ડ 3માં રજીસ્ટ્રેશન કરાવેલ છે અને ત્રીજા રાઉન્ડ સુધીમાં તેમને કોઈ પણ સીટ ફાળવવામાં આવી નથી, એવા વિદ્યાર્થીઓ કે જે વિદ્યાર્થી રાઉન્ડ 1થી રજીસ્ટ્રેશન કરાવી દીધું હતું પણ એ વિદ્યાર્થીના રાઉન્ડ 1, 2 કે 3 સુધી એમબીબીએસ કે બીડીએસની કોઈ પણ સીટ ફાળવવામાં આવી ન હતી, તેઓ ચોથો ઓનલાઈન સ્ટે વેકેન્સી રાઉન્ડમાં ફરીથી રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી. એ વિદ્યાર્થીઓ પોતાના જૂના રજીસ્ટ્રેશન સાથે ચોથા ઓનલાઈન સ્ટે વેકેન્સી રાઉન્ડમાં ચોઇસ ફિલિંગ કરી શકે છે. હવે ચોથા ઓનલાઈન સ્ટે વેકેન્સી રાઉન્ડમાં નવું રજીસ્ટ્રેશન એવા ઉમેદવારો માટે છે કે જેઓને રાઉન્ડ 1 કે રાઉન્ડ 2માં અથવા રાઉન્ડ 3માં રજીસ્ટ્રેશન કરાવ્યું ન હતું, એ વિદ્યાર્થીઓ નવું રજીસ્ટ્રેશન કરાવી શકે છે. અથવા રાઉન્ડ 2માં સીટ એલોટમેન્ટ થયા બાદ પ્રવેશ કન્ફર્મ ના કરાવેલો હોય, એટલે કે રિફંડેબલ સિક્યોરિટી ડિપોઝિટ ફરફિટ થઈ એક્ઝિટ કરી દીધું હતું અને રાઉન્ડ 3માં નવું રજીસ્ટ્રેશન ના કરાવેલ હોય, ફક્ત તેવા જ ઉમેદવારો પ્રવેશ સમિતિની વેબસાઇટ પરથી 11,000 ચૂકવીને ઓનલાઈન પિન ખરીદીને નવું રજીસ્ટ્રેશન કરાવી શકે છે. ત્યારબાદ શું છે, ત્યારબાદ કે જે ઉમેદવારને રાઉન્ડ 3માં બીએમએસ કે બીએચએમએસની સીટ ફાળવવામાં આવી હતી, હવે આ પ્રશ્ન ઘણા બધા વિદ્યાર્થીઓનો તો હતો, હવે સમજી લો આરામથી, કે જે વિદ્યાર્થીને રાઉન્ડ 3 બીએએમએસ કે બીએચએમએસની સીટ ફાળવવામાં આવી હતી અને જેઓને પોતાનો પ્રવેશ કન્ફર્મ કરી દીધો હોય કે પોતાનો પ્રવેશ કન્ફર્મ ના કરાવ્યો હોય, એટલે કે પ્રવેશ કન્ફર્મ કરી દીધો હોય કે ના કરી દીધો હોય, એ બધા જ વિદ્યાર્થીઓ શું કરી શકે છે, જે ઓનલાઈન ચોથો સ્ટે વેકેન્સી રાઉન્ડ છે એમબીબીએસ ને બીડીએસનો, એટલે એ પોતાના જૂના રજીસ્ટ્રેશન સાથે નવી ચોઇસ ભરી શકશે અને તેઓ ચોથા ઓનલાઈન સ્ટે વેકેન્સી રાઉન્ડમાં નવું રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી. જે ઉમેદવારને જુલાઈ 2023માં ધોરણ 12 પાસ કર્યું છે તેઓ શૈક્ષણિક વર્ષ 2023-24ની પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લેવા માટે લાયક રહેશે નહીં અને આવા ઉમેદવારે નવો ઓનલાઈન પિન ખરીદવો નહીં અને રિફંડેબલ સિક્યોરિટી ડિપોઝિટ ભરવી નહીં. તો આ જે પ્રશ્ન હતો ઘણા બધા બીએચએમએસ અને બીએમએસના વિદ્યાર્થીઓ કે હું મને અત્યારે ત્રીજા રાઉન્ડની અંદર બીએમએસ અને બીએચએમએસની સીટ મળી છે તો હું કન્ફર્મ ન કરું તો હું ચોથા રાઉન્ડમાં જઈ શકું, તો હા આપ જઈ શકો છો, આપ કન્ફર્મ કરો કે ના કરો, આપ જે એમબીબીએસ અને બીડીએસનો ચોથો સ્ટે વેકેન્સી રાઉન્ડ છે એની અંદર ભાગ લઈ શકો છો. અને હવે બીજો પ્રશ્ન હતો કે અમારી જો ત્રીજા રાઉન્ડનું સીટ કન્ફર્મ નથી કરતા તો અમારી જે 10,000 રૂપિયા સિક્યોરિટી ડિપોઝિટ છે એ ફોરફિટ કરી લેવામાં આવશે, તો ના, આપ જો પોતાના ત્રીજા રાઉન્ડની અંદર મળેલી બીએમએસ કે બીએચએમએસની સીટને કન્ફર્મ કરો છો કે ના કરો, અને આપ જે એમબીબીએસનો જે ચોથો સ્ટે વેકેન્સી રાઉન્ડ છે એની અંદર ભાગ લઈ શકો છો પોતાના જૂના રજીસ્ટ્રેશન સાથે, તમારા જે 10,000 રૂપિયા છે એ ફોરફિટ કરવામાં આવશે નહીં. તો આ હતી રિગાર્ડિંગ શું હતું ડિટેલ્સ, આ હતી રિગાર્ડિંગ હતી જે તમારી પિન પરચેસ અને ઓનલાઈન રજીસ્ટ્રેશન વિશેની. હવે બીજી જે એડવર્ટાઇઝમેન્ટ છે એને આપણે બહુ ડિટેલ્સથી સમજશું. તો એ શું છે કે ચોથા ઓનલાઈન રાઉન્ડ વિશેની ચોઇસ ફિલિંગ કરવામાં, તો આ વખતે ગુજરાત મેડિકલ કાઉન્સિલિંગ ઓનલાઈન ચોથો રાઉન્ડ યોજી રહી છે. આ પાછલા વર્ષોમાં ચોથો ઓનલાઈન જે રાઉન્ડ હોય સ્ટે વેકેન્સી રાઉન્ડ એ જી મરસ ગાંધીનગર ખાતે કરવામાં આવતો હતો, પણ આ વર્ષે શું થયું છે, આ વર્ષથી અને પણ ઓનલાઈન કરવામાં આવ્યો છે. તો આની અંદર આપણે કયા કયા પોઈન્ટ્સ કવર કરીશું, તો એડવર્ટાઇઝમેન્ટ સૌથી પ્રથમ શું જોઈશું, એડવર્ટાઇઝમેન્ટ જોઈ લઈશું. તો સૌથી પ્રથમ આપણે જે એડવર્ટાઇઝ વાળો પોઈન્ટ છે એને સમજી લઈશું. એડવર્ટાઇઝમેન્ટ પોઈન્ટ સમજશું, ત્યારબાદ પ્રોસેસ સમજશું, ત્યારબાદ ગાઈડલાઇન્સ સમજી લઈશું, ત્યારબાદ કઈ કઈ વેકન્ટ સીટ્સ રહી છે એમબીબીએસ અને બીડીએસની ત્રીજા રાઉન્ડ પછી, અને ત્યારબાદ ઇન્સ્ટ્રક્શન શું છે એ સમજશું અને ત્યારબાદ શું સમજીશું, ત્યારબાદ આપણે સમજીશું લિસ્ટ ઓફ કેન્ડિડેટ હુઝ રિફંડેબલ સિક્યોરિટી ડિપોઝિટ ઇઝ ફોરફિટેડ, એટલે કે કયા વિદ્યાર્થીઓની સિક્યોરિટી ડિપોઝિટ ગવર્મેન્ટ દ્વારા લઈ લેવામાં આવી છે, ત્યારબાદ કયા વિદ્યાર્થીઓ ચોથા રાઉન્ડ માટે એલિજિબલ નથી તે બધા જ વિદ્યાર્થીઓનું જે લિસ્ટ છે એ પણ આપવામાં આવેલું છે. તો હવે આપણે એ જે ડિટેલ્સ છે અને આરામથી સમજીશું અને તમને ઇઝીલી ખબર પણ પડી જશે. તો સૌથી પ્રથમ અહીં હું એડવર્ટાઇઝમેન્ટ જે ફોર્થ ઓનલાઈન માટે ઓનલાઈન રાઉન્ડ માટે જે એડવર્ટાઇઝમેન્ટ છે એ સમજીએ. તો એડવર્ટાઇઝમેન્ટ શું છે, તો એડવર્ટાઇઝમેન્ટની અંદર મુખ્યત્વે તારીખો આપવામાં આવતી હોય છે કે કઈ તારીખથી કઈ તારીખ સુધીમાં વિદ્યાર્થીઓ ચોઇસ ફિલિંગ કરી શકશે. ચોઇસ ફિલિંગ ક્યારે કરી શકશે, સૌથી પ્રથમ જે વિદ્યાર્થીનું રજીસ્ટ્રેશન નથી કર્યું, પ્રથમવાર રજીસ્ટ્રેશન કરે છે, તો રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ હેલ્પ સેન્ટર ખાતે પોતાના ડોક્યુમેન્ટ્સ જમા કરાવીને ત્યારબાદ ચોઇસ ફિલિંગ કરી શકે છે.
તો ચોથા ઓનલાઈન સ્ટે વેકન્સી રાઉન્ડની ચોઇસ પિલિંગની તારીખ છે 22/9/2023 ના બપોરે 2 કલાકથી 24/9/2023 સુધીમાં આપે ચોઇસ પિલિંગ કરવાની રહેશે. અને ત્યારબાદ 24/9/2023 એ લાસ્ટ ડે છે ચોઇસ પિલિંગ માટેનો, ચોથા ઓનલાઈન સ્ટે વેકન્સીનો. અને આઈ થિંક 26 થી 27 તારીખ સુધીમાં ચોથા ઓનલાઈન સ્ટે વેકન્સી રાઉન્ડનું મેરિટ જાહેર કરી દેવામાં આવશે. આની અંદર મુખ્યત્વે આપણે આટલું જ ધ્યાનમાં રાખવાનું છે અને આ માત્ર એમબીબીએસ અને બીડીએસ માટેનો જ રાઉન્ડ છે, તેની નોંધ લેવાની છે. ત્યારબાદ શું છે, ત્યારબાદ બીજી જે એડવર્ટાઇઝમેન્ટ શું છે એને પણ જોઈ લઈએ. તો બીજી એડવર્ટાઇઝમેન્ટ શું છે, પ્રોસેસ ફોર પાર્ટિસિપેશન ફોર ફોર્થ લાઇન, એટલે કે કઈ રીતે ચોથા રાઉન્ડની અંદર પ્રોસેસ કરવાની રહેશે, જે વિદ્યાર્થીઓ ભાગ લેવા માંગે છે કઈ રીતે પાર્ટિસિપેટ કરવાનું રહેશે, તો એને પણ સમજી લઈએ. તો એને પણ હું તમને આરામથી સમજાવી દઉં. તો વિદ્યાર્થીઓ, જે વિદ્યાર્થીઓ ચોથા રાઉન્ડની અંદર ભાગ લેવા માંગે છે, તો એ વિદ્યાર્થીઓને આવી રીતે ફોલો કરવાનું થશે. તો એ વિદ્યાર્થીઓ સૌથી પ્રથમ શું કરવાનું રહેશે, ચોઇસ ડિટેલ્સ ઓપ્શન છે એની અંદર જવાનું રહેશે. અને ત્યારબાદ જે બીજો ઓપ્શન દેખાય છે, કન્સન્ટ એન્ડ ફિલ ચોઇસ, એના પર ક્લિક કરવાનું રહેશે. અને કન્સન્ટ એન્ડ ફિલ ચોઇસીસ પર ક્લિક કરશો ત્યારબાદ તમારી સામે કન્સન્ટ આવશે, આવો કન્સન્ટ આવશે. અને શું કરવાનું રહેશે, આઈ એક્સેપ્ટ પર ક્લિક કરીને પ્રોસીડ પર ક્લિક કરવાનું રહેશે. જેવું પ્રોસીડ પર ક્લિક કરશો ત્યારબાદ શું કરવાનું રહેશે, જેવું પ્રોસીડ પર ક્લિક કરી દેશો ત્યારબાદ ફરીથી ચોઇસ ડિટેલ્સ પર જવાનું રહેશે અને ત્યાંથી ફિલ ચોઇસીસનો ઓપ્શન સિલેક્ટ કરીને હવે આપ ચોઇસીસ કરી શકો છો. અને ત્યારબાદ ચોઇસીસ થઈ જાય છે, ત્યારબાદ પોતાની ચોઇસીસ છે એને લોક કરવાની રહેશે અને લોક કર્યા બાદ સેવ કરવાની રહેશે. તો આ મેં ઓલરેડી મારા પાછલા વિડીયોની અંદર સમજાવી દીધું છે, એ વિડીયો આપ જોશો તો આપણે બધી જ ડિટેલ્સ મળી જશે. ત્યારબાદ ત્રીજી શું છે, ગાઇડલાઇન્સ ફોર ચોઇસ ફિલિંગ. ગાઇડલાઇન્સના રિલેટેડ મેં આખો જ વિડીયો બનાવ્યો છે, તો એ વિડીયો પણ આપ જોઈ લેશો તો આપણે બધી જ માહિતી મળી જશે. ત્યારબાદ હવે આ પ્રશ્ન છે કે કેટલી સીટો વેકન્ટ રહી છે. તો વેકન્ટ સીટ્સનું આપણે જોઈએ તો આટલા સ્ટુડન્ટોની જે સીટ્સ હતી એ વેકન્ટ રહેલી છે. અવેલેબલ વેકન્સી ઓફ એમબીબીએસ અને બીડીએસ, એટલે કે ચોથા વેકન્સી સ્ટે વેકન્સી રાઉન્ડ માટે આટલી જે સીટો છે એ વેકન્ટ રહેલી છે. તો સૌથી પ્રથમ આપ જોઈ શકો છો કે આટલી ટોટલ કેટલા વિદ્યાર્થીઓની સીટ્સ એમબીબીએસ અને બીડીએસ માટે વેકન્ટ રહી છે. તો ટોટલ 236 સીટ એમબીબીએસ અને બીડીએસની જે સીટો છે બંનેની કમ્બાઈન થઈને એ વેકન્ટ રહેલી છે, વેકન્ટ રહેલી છે. તો આપ જો મેરિટની આસપાસ અટક્યા છો તો આપ પ્રયાસ કરી શકો છો. ત્યારબાદ હવે પછીનો પોઈન્ટ છે કે ઇન્સ્ટ્રક્શન ફોર ચોઇસ ફિલિંગ ઇન ફોર્થ ઓનલાઈન સ્ટે વેકન્સી રાઉન્ડ, એટલે કયા કયા ઇન્સ્ટ્રક્શન આપણે ફોલો કરવાના રહે છે ચોથા રાઉન્ડની અંદર ભાગ લેવા માંગો છો. તો આને સમજી લેશો તો આપણે બધી જ ડિટેલ્સ મળી જશે. તો સૌથી પ્રથમ, ચોથા ઓનલાઈન સ્ટે વેકન્સી રાઉન્ડની ચોઇસ ફિલિંગ તથા એલોટમેન્ટ અંગેની સૂચનાઓ, જે માત્ર એમબીબીએસ અને બીડીએસ માટે છે. તો હવે પ્રવેશ સમિતિ દ્વારા ઉપરોક્ત જાહેરાત મુજબ ચોથા ઓનલાઈન સ્ટે વેકન્સી રાઉન્ડની ચોઇસ ફિલિંગ ચાલુ કરી દેવામાં આવી છે. આ રાઉન્ડમાં ભાગ લેવા માટે ઉમેદવારે પોતાના લોગિનમાં કન્સેન્ટ આપી નવેસરથી ચોઇસ ફિલિંગ કરવાની રહેશે, એટલે કે પાછલા તમે ચોઇસ ફિલિંગ કરી હશે એ ઓટોમેટિક રદ થઈ જશે. તો જો આપ ચોથા રાઉન્ડની અંદર ભાગ લેવા માંગો છો તો આપણે નવેસરથી ચોઇસ ફિલિંગ કરવાની રહેશે. અને ઉમેદવારની જૂની તમામ ચોઇસ ભરેલી રદ કરવામાં આવેલ છે. આ રાઉન્ડમાં જો ઉમેદવારને એમબીબીએસ અને બીડીએસની કોઈ સીટ અલોટ થાય છે અને તેઓ પ્રવેશ કન્ફર્મ નથી કરાવતા નથી, તો તેઓ હવે પછીના બીએમએસ કે બીએચએમએસના રાઉન્ડમાં પણ ભાગ લેવા લાયક રહેશે નહીં. એટલે ધ્યાનમાં લેવાનું છે કે જો આપ અત્યારે આ રાઉન્ડની અંદર ભાગ લો છો અને પછી આપને સીટ મળે છે અને આપ કન્ફર્મ નથી કરતા, તો આપ કોઈ પણ આગળના બીએમએસ કે બીએચએમએસના રાઉન્ડમાં પણ ભાગ લઈ શકશો નહીં. જો ચોથા ઓનલાઈન સ્ટે વેકન્સી રાઉન્ડમાં એમબીબીએસની કોઈ સીટ ખાલી રહેશે તો પ્રવેશ સમિતિ દ્વારા એક્સટેન્ડેડ ચોથા ઓનલાઈન સ્ટે વેકન્સી રાઉન્ડ કરવામાં આવશે. આ છે ચોથો સ્ટે વેકન્સી રાઉન્ડ. અને જો ભૂલે છો કે કોઈ પણ એમબીબીએસની સીટ વેકન્ટ રહી જાય છે તો ત્યારબાદ શું કરવામાં આવશે, એક્સટેન્ડેડ ચોથા ઓનલાઈન સ્ટે વેકન્સી રાઉન્ડ જાહેર કરવામાં આવશે. ત્યારબાદ જે ઉમેદવારોને ચોથા ઓનલાઈન સ્ટે વેકન્સી રાઉન્ડમાં એમબીબીએસ કે બીડીએસ કોર્સની સીટ એલોટ થઈ હોય અને ત્યારબાદ તેઓ દ્વારા કોલેજની નિયુ ટ્યુશન ફી ભરેલ નથી અને પ્રવેશ સમિતિના હેલ્પ સેન્ટર ખાતે અસલ પ્રમાણપત્રો જમા કરાવવામાં નથી આવતા, એટલે કે પ્રવેશ કન્ફર્મ કરાવવામાં આવેલ નથી, તેઓને રિફંડેબલ સિક્યોરિટી ડિપોઝિટ લઈ લેવામાં આવશે. અને આ ઉમેદવાર એમબીબીએસ કોર્સ માટેના પ્રવેશ સમિતિ દ્વારા એક્સટેન્ડેડ ચોથા ઓનલાઈન સ્ટે વેકન્સી રાઉન્ડમાં યોજવામાં આવે છે તેની અંદર પણ ભાગ લેવા લાયક રહેશે નહીં, અને સાથે સાથે બીએએમએસ અને બીએચએમએસના રાઉન્ડ પણ ભાગ લેવા લાયક રહેશે નહીં. એટલે આપણે ધ્યાનપૂર્વક ચોઇસ ફિલિંગ કરવાની છે. જો આપને મળે છે તો લેવું જ પડશે, નહીં તો આપ આગલા બીએચએમએસ અને બીએમએસના રાઉન્ડની અંદર પણ ભાગ લેવા લાયક રહેશો નહીં. ત્યારબાદ જે ઉમેદવારોને ચોથા ઓનલાઈન સ્ટે વેકન્સી રાઉન્ડમાં એમબીબીએસ કે બીડીએસ કોર્સીસની સીટ અલોટમેન્ટ કરવામાં આવેલ છે અને ત્યારબાદ તેઓ શું કરે, ટ્યુશન ફી ભરી દે છે અને હેલ્પ સેન્ટર ખાતે અસલ પ્રમાણપત્રો જમા કરાવી એડમિશન ઓર્ડર મેળવી અને પોતાનો પ્રવેશ કન્ફર્મ કરી લે છે,
આ ઉમેદવાર એમબીબીએસ કોર્સ માટે પ્રવેશ સમિતિ દ્વારા એક્સટેન્ડેડ ચોથા રાઉન્ડની અંદર ભાગ લઈ શકશે, એટલે કે વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે. ચોથો એક્સટેન્ડ થાય છે જો રાઉન્ડ, તો એની અંદર ભાગ લઈ શકે છે. એક્સટેન્ડેડ ચોથા ઓનલાઈન સ્ટે વેકેન્સી રાઉન્ડમાં ભાગ લેવા ઉમેદવારો પોતાનું યુઝર આઈડી શું કરવાનું રહેશે, પાસવર્ડ અને મદદથી આની અંદર લોગિન કરવાનું રહેશે, વેબસાઇટની અંદર લોગિન કરવાનું રહેશે. અને ત્યારબાદ ચોથા ઓનલાઈન સ્ટે વેકેન્સી માટે જે થશે તો એની અંદર સંમતિ આપી અને એ વિદ્યાર્થીઓ શું કરવાનું રહેશે, એ વિદ્યાર્થીઓ ઓનલાઈન સ્ટે વેકેન્સી રાઉન્ડમાં પ્રવેશ સમિતિ દ્વારા નવું રજિસ્ટ્રેશન અથવા નવી ચોઈસ ભરવા દેવામાં આવશે નહીં. અને ઉમેદવાર શું કરી શકશે, નવું જે પાછલી જે પાછલી ચોઈસ ફિલિંગ હતી એના બેઝ પર આપવામાં આવશે, એનું ખાસ નોંધ લેવાનું રહેશે. ત્યારબાદ એટલે આવી રીતે આપે જો ચોથા રાઉન્ડની અંદર ભાગ લો છો તો આટલી ટર્મ્સ એન્ડ કન્ડિશન છે, જે શરતો છે એ આપણે એક્સેપ્ટ કરીને ચાલવાનું રહેશે. ત્યારબાદ હવે શું છે કે લિસ્ટ ઓફ કેન્ડિડેટ હુઝ રિફંડેબલ સિક્યુરિટી ડિપોઝિટ ઇઝ ફોરફીટેડ, એટલે કે એવા વિદ્યાર્થીઓનું લિસ્ટ છે કે જેની 10,000 રૂપિયા સિક્યુરિટી ડિપોઝિટ હતી એ ગવર્મેન્ટ દ્વારા લઈ લેવામાં આવેલી છે. ત્યારબાદ નોટ એલિજિબલ કેન્ડિડેટ લિસ્ટ ફોર ફોર્થ ઓનલાઈન સ્ટે વેકન્સી રાઉન્ડ, એટલે કે એવા વિદ્યાર્થીઓનું લિસ્ટ હશે કે જે વિદ્યાર્થીઓને શું કરવું છે, એ વિદ્યાર્થીઓને ચોથા ઓનલાઈન રાઉન્ડની અંદર ભાગ લેવા દેવામાં આવશે નહીં. ત્યારબાદ જે ઇન્સ્ટ્રક્શન છે હવે કે ચોઈસ ફિલિંગના લગતા છે અને શેના લગતા છે, ચોઈસ ફિલિંગના લગતા છે ચોથા ઓનલાઈન સ્ટે વેકેન્સી રાઉન્ડના લગતા, તો એને આપણે સમજી લઈએ. તો શું છે સમજીએ, ઝૂમ આઉટ કરી લઉં છું થોડું. પ્રવેશ સમિતિ દ્વારા ઉપરોક્ત જાહેરાત મુજબ ચોથા ઓનલાઈન રાઉન્ડની ચોઈસ ફિલિંગ ચાલુ કરી દેવામાં આવી છે અને આ રાઉન્ડમાં ભાગ લેવા માટે ઉમેદવારે પોતાના લોગિનમાંથી કન્સેન્ટ આપવાનો રહેશે, મેં સમજાવ્યું એ પ્રમાણે, અને નવેસરથી ચોઈસ ફિલિંગ કરવાની રહેશે. ઉમેદવારની જૂની તમામ ચોઈસો રદ કરવામાં આવી છે અને આ રાઉન્ડમાં જો ઉમેદવારને એમબીબીએસની કે કોઈ સીટ અલોટ એમબીબીએસ કે બીડીએસની સીટ અલોટ કરવામાં આવેલ છે અને તેઓ પ્રવેશ કન્ફર્મ નથી કરાવતા, તો તેઓ આગળના મેં ઓલરેડી કીધું કે પીએમએસ કે બીએચએમએસના રાઉન્ડની અંદર ભાગ લેવામાં દેવામાં આવશે નહીં. અને તેઓ જો ચોથો એમબીબીએસ કે બીડીએસનો રાઉન્ડ એક્સટેન્ડ થાય છે તો એની અંદર પણ ભાગ લેવા દેવામાં આવશે નહીં. ત્યારબાદ જે ઉમેદવારને ચોથા ઓનલાઈન સ્ટે વેકેન્સી રાઉન્ડમાં એમબીબીએસ કે બીડીએસની કોર્સની સીટ એલોટ થઈ અને ત્યારબાદ તેઓ ટ્યુશન ફી ભરેલ નથી અને પ્રવેશ સમિતિ ખાતે શું કે પ્રમાણપત્ર નથી જમા કરાવતા, તો એમની સિક્યોરિટી ડિપોઝિટ તો લઈ લેશે અને સાથે સાથે એ વિદ્યાર્થીઓ પણ આગલા એમબીબીએસ બીએચએમએસ અને બીએમએસના કોઈ પણ રાઉન્ડની અંદર ભાગ લેવા દેવામાં આવશે નહીં. ત્યારબાદ જે ઉમેદવારને ચોથા ઓનલાઈન સ્ટે વેકેન્સી રાઉન્ડમાં એમબીબીએસ બીડીએસની સીટ એલોટ કરવામાં આવે છે અને ત્યારબાદ એ પોતાનું એડમિશન છે એ કન્ફર્મ કરી લે છે અને તો એ પણ વિદ્યાર્થીઓને શું કરવામાં આવશે, એ વિદ્યાર્થીઓને એક્સટેન્ડેડ રાઉન્ડની અંદર ભાગ લેવા દેવામાં આવશે. ત્યારબાદ એક્સટેન્ડેડ ચોથા ઓનલાઈન સ્ટે વેકેન્સી રાઉન્ડમાં ભાગ લેવા માટે શું કરવાનું, જો એક્સટેન્ડ થાય છે તો જ આ પ્રોસેસ કરવામાં આવશે, મોસ્ટલી એક્સટેન્ડ નથી થતો. જો એક્સટેન્ડ થશે તો વિદ્યાર્થીઓ શું કરવાનું રહેશે, યુઝર આઈડી પાસવર્ડ અને આ જે વેબસાઇટ છે અંદર લોગિન કરીને કન્સેન્ટ આપીને શું કરવાનું, રજિસ્ટ્રેશન અને નવું ચોઈસ ફિલિંગ નહીં થાય. તો જે વિદ્યાર્થીઓ એક્સટેન્ડ થાય છે જો એમબીબીએસ અને બીડીએસનો રાઉન્ડ, તો લોગિન કરીને પોતાનું જે કન્સેન્ટ આપીને એ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે અને ત્યારબાદ એલોટમેન્ટ કરી આપવામાં આવશે. તો આવી રીતે શું કરી શકે છે કે જે વિદ્યાર્થીઓ જો ભૂલે છું કે એમબીબીએસ અને બીડીએસનો રાઉન્ડ એક્સટેન્ડ થાય છે તો એ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે. તો ઓલમોસ્ટ મેં જેટલી ડિટેલ્સ હતી રિગાર્ડિંગ ચોઈસ ફિલિંગ અને રજિસ્ટ્રેશનના રિલેટેડ એ ઓલમોસ્ટ શેર કરી દીધી છે અને સાથે સાથે આપણે આ પણ ધ્યાનમાં રાખવાનું છે કે જે વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન નથી થયું તો એ વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન ક્યાં સુધી કરાવવાનું રહેશે, તો રજિસ્ટ્રેશનની તારીખ પણ આપ સૌ જોઈ શકો છો કે રજિસ્ટ્રેશનની તારીખ 22/9/2023થી ઓનલાઈન પિન ખરીદવાનું રહેશે ઓનલાઈન અને તે પણ 23/9/2023, એટલે કે આપ સમજી શકો છો કે આજે 23/9/2023 આજે બપોરે 3 વાગ્યા સુધી આપ પિન ખરીદીને આપે ઓનલાઈન રજિસ્ટ્રેશન અને ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહેશે 23/9/2023 સુધી. અને ઓનલાઈન રજિસ્ટ્રેશન અને ડોક્યુમેન્ટ્સ અપલોડ કર્યા બાદ હેલ્પસ્ટર ખાતે અરજી ચકાસણી તેમજ પ્રમાણપત્રની નકલ જમા કરાવવાની જરૂર નથી, ઓનલાઈન રજિસ્ટ્રેશન પરથી જ મેરિટ નંબર આપવામાં આવશે. તો આપણે જો આટલી બે ડિટેલ્સ તો આરામથી કરી શકો છો, ઘરે બેઠા 1.5 કલાકની અંદર આ પ્રોસેસ પૂર્ણ કરી શકો છો. તો આપણે પિન લેવો છે એ બધી પ્રક્રિયા આપણે 23/9 એટલે આજે બપોરે 3 વાગ્યા સુધી કરવાની છે અને પિન લઈને તે ડોક્યુમેન્ટ્સના અપલોડ સાથે આપણે 5 વાગ્યા સુધી બધી જ જે પ્રોસેસ છે પૂર્ણ કરવાની છે અને ત્યારબાદ આપણે હેલ્પ સેન્ટર ખાતે જઈને પોતાના જે ડોક્યુમેન્ટ્સ છે એની ચકાસણી કરવાની જરૂર નથી ચોથા ઓનલાઈન સ્ટે વેકેન્સી રાઉન્ડની માટે. તો આવી રીતે આ પણ આપણે ફોલો કરવાનું છે. ત્યારબાદ જે મેં ઓલરેડી ઓનલાઈન એડમિશનની કાર્યપ્રણાલી સમજાવી દીધી અને ત્યારબાદ જે આટલા ઇન્સ્ટ્રક્શન છે એ પણ સમજાવી દીધા છે અને ઉપરના જે ચોઈસ પેકિંગના રિલેટેડ ઇન્સ્ટ્રક્શન છે એ ઓલરેડી મેં સારી રીતે સમજાવ્યા છે. છતાં પણ આપણે કોઈ પણ પ્રશ્નો હોય તો મને કોમેન્ટ કરી શકો છો, મને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરી શકો છો અથવા તો આપ મને
મારા ટેલિગ્રામની અંદર જોઈન થઈને મને મેસેજ કરી શકો છો. મોસ્ટલી મને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરશો તો ચોક્કસપણે ત્યાં રિસ્પોન્સ કરીશ. જો આ વિડીયો આપને પસંદ આવ્યો છે તો લાઇક, શેર એન્ડ કમેન્ટ, અને જો આવા જ આપ વિડીયો જોવા માંગો છો તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.